આજે આપણે જે મળીએ છીએ આમાં ઈદ બંદોબસ્ત અને પરશુરામ જયંતિ બંદોબસ્ત આ બે છે જે આવતીકાલે બંને બંદોબસ્ત છે. આ બાબતમાં છે, ઈદમાં કોઈ સરઘસ જેવું નથી, જેટલા શોભાયાત્રા 4 જેટલી નીકળશે. પોલીસ તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. એક પહેલી વસ્તુ હોય છે કે કોઈ પણ બાબતમાં જ્યારે બંદોબસ્ત આવે તો આની બાબતમાં માહિતી મેળવવાની. તો અમારું જે વાતમી તંત્ર છે આ બિલકુલ તૈયાર છે કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે. આ ઉપરાંત બાકી જે તૈયારી છે આમાં પહેલાંથી જે શાંતિ સમિતિ, મોહલ્લા સમિતિ આ બધી મીટિંગ્સ, લોકોની જોડે મુલાકાતો કરવામાં આવી, જેટલા આગેવાનો છે, યુવાનો છે, તમામ હિન્દુ મુસ્લિમ અને બીજા ધર્મના લોકો છે, તમામની જોડે સતત સંપર્ક પોલીસ સ્ટેશન સ્તરે આ કરવામાં આવેલા. જે અમે કહીએ છીએ અમારા અમારી ભાષામાં કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ, તો આપણે જઈને મળીએ છીએ. ટીમ્સ વગેરે પણ કાર્યરત છે. ગુનેગારો વિરુદ્ધ જે પગલાં લેવાના થાય આમાં અટકાયતી પગલાં ઘણા બધા, મતલબ પાસાર, તડીપાર, આ પ્રકારની પ્રવૃત્તિ જે લોકો વિક્ષેપ પહોંચાડી શકે એમના વિરુદ્ધમાં કરવામાં આવી રહ્યા છે. જે સમાજના આગેવાનો છે એમના દ્વારા પણ અમે વિનંતી કરી, એમના દ્વારા પછી અપીલ પણ કરવામાં આવી છે કે બધા લોકો શાંતિ જાળવે. અમદાવાદ આટલા વર્ષથી શાંતિથી છે અને શાંતિમાં વિક્ષેપ ન પડે આ બહુ જરૂરી છે, એટલે બધા લોકો પબ્લિક અને પોલીસ બંને સાથે પ્રયત્નશીલ છીએ. સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ જે ઉશ્કેરવાના પ્રયત્ન કરશે તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ જે બંદોબસ્ત છે ઈદ માટે આમાં કરીબ 10 જેટલા ડીસીપીસ, એડિશનલ કમિશનર અને જોઈન્ટ કમિશનર, આ લોકો બીજા 5 જણા આ લોકો પણ સાથે સામેલ છે. 18 જેટલા અમારા એસીપી, 60 પીઆઈ, કરીબ 300 જેટલા ફોજદારો અને કરીબ 5000 જેટલી પોલીસ છે. અને આ ઉપરાંત મહિલા પોલીસ પણ કરીબ 650-700 સંખ્યામાં એમને પણ આમાં બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારી પાસે જે ઉપલબ્ધ SRP છે SRPને પણ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. એ જ અમારી અમને અપેક્ષા છે કે મતલબ પ્રજા તરફથી અમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમામ આગેવાનો, ભલે જે પણ ધર્મ અથવા જ્ઞાતિ અથવા વર્ગના હોય, તમામ લોકો અમારી સાથે સહયોગ કરશે અને આ તહેવારના દિવસો જે આવતીકાલ છે આ સારી રીતે નીકળશે. હાજી, અફવાઓ આજકાલના જમાનામાં બે રીત થઈ ગઈ છે. એક મૌખિક એકબીજાને લોકો વાત કરે આ રીતે અફવા ફેલાવે, અને બીજું છે સોશિયલ મીડિયા. અમે વાત કરી સોશિયલ મીડિયા ઉપર અમે ધ્યાન રાખ્યું છે, સક્રિય છે, 24/7 અમે ધ્યાન રાખી રહ્યા છીએ. અને જે મૌખિક છે આના માટે અમારું વાતમી તંત્ર સજાગ છે. નહીં, કોઈ ઇનપુટ નથી, કોઈ પણ પ્રકારની અનહોની થવાની હજી સુધી કોઈ બાબત અમારા ધ્યાન ઉપર નથી આવી કોઈ પણ ગુપ્તચર એજન્સી. હાલમાં આપે જે વાત કરી જે રીતે ડ્રોનને અમે વાપરીએ છીએ અલગ અલગ વિસ્તારોને માં નજર રાખવા માટે, અને પહેલાંથી જ શરૂ કરી દીધું અને હવે આવતીકાલે પણ ડ્રોન દ્વારા શહેરમાં ધ્યાન રાખવામાં આવશે. કોઈ વિઘ્ન સંતોષી જે તત્વો છે આ લોકો સક્રિય ન થઈ જાય
શાંતિ ને ખલલ ન પહોંચાડે અમે ધ્યાન રાખશું. થેન્ક યુ.